મહિનાઓ અગાઉ લખપત તાલુકાના કૈયારી ગામ ખાતે ગાયોમાં લંપી સ્કિન ડિસીઝ નામનો રોગ જોવા મળ્યો હતો। જોતજોતામાં સમગ્ર કચ્છમાં આ રોગ ફેલાઈ ગયો છે। શરૂઆતમાં ગાયોમાં તાવ અને અશક્તિ જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી, પણ ધીમે ધીમે આ રોગને કારણે ગાયોના મોતની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે। અત્યાર સુધી લગભગ 200 જેટલી ગાયોનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। કચ્છ જિલ્લા પંચાયતે ગત સામાન્ય સભામાં ગાયોના રસીકરણ માટે રૂપિયા 10 લાખની ફાળવણી પણ કરી છે, પણ રોગ નવો હોવાને કારણે હજુ સુધી તેની યોગ્ય રસી શોધાઈ નથી। માટે જ જે ગાયોમાં આ રોગ ફેલાયો નથી તેમને રસી આપી તેમનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ કારણે જ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પૂરા પ્રયત્ન કર્યા છતાં પણ ગાયોના મોત થઈ રહ્યા હોતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યું છે। આ અંગે જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર હરેશભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ કચ્છ જિલ્લામાં લંપી રોગથી પીડિત પશુઓને કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ ટીમો થકી 81,000 જેટલી રસી આપવામાં આવી છે અને 26,000થી વધુ પશુઓને આ માટેની સારવાર કરાઈ છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયતના 14 પશુ ચિકિત્સા અધિકારી અને 10 પશુધન નિરીક્ષક ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના અધિકારીઓ સાથે મળીને ટીમો બનાવેલ છે। એ ટીમો કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં એક ઝુંબેશ સ્વરૂપે સારવાર અને રસીકરણ કરશે। તો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મહાનગરપાલિકા દ્વારા કોડકી રોડ મધ્યે લંપી રોગથી પીડિત રખડતા ભટકતા બિનવારસુ પશુઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને માધાપર ગામમાં પણ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે। લંપી રોગ જ્યાં જ્યાં વધુ કેસ જોવા મળતા હોય ત્યાં નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધુ સારી રીતે સારવાર કરી શકાય તેવી માંગ ઊભી થઈ છે। છેલ્લા લગભગ 1.5 મહિનાથી કચ્છ જિલ્લામાં લંપી સ્કિન ડિસીઝના રોગના પશુઓના કેસ જોવા મળી રહ્યા છે અને શરૂઆત આની લખપત તાલુકાના કૈયારી ગામથી થઈ હતી। ત્યારબાદ અબડાસા તાલુકો, નખત્રાણા તાલુકો, માંડવી, મુંદ્રા, અંજાર અને ભચાઉ તાલુકામાં અને ગાંધીધામ તાલુકામાં આના અલગ અલગ જગ્યાએથી કેસના રિપોર્ટ થયેલા છે। રાપર તાલુકામાં પણ અમુક જગ્યાએ આ કેસ જોવા મળેલ છે। આ રોગ વિશે વાત કરીએ તો આ એક વાયરસથી થતો રોગ છે અને કેપ્રીપોક્સ નામના વાયરસ છે, એના કારણે ગાય ભેંસ વર્ગના પ્રાણીઓમાં આ રોગ થઈ શકે છે। આપણે ત્યાં મહદઅંશે ફક્ત ગાય વર્ગના પ્રાણીઓમાં જ જોવા મળેલ છે। ભેંસ વર્ગના પ્રાણીઓની રોગ પ્રતિકાર શક્તિ આ રોગ સામે સારી હોય એમાં આ રોગ મોટું નુકસાન કરતો નથી। આ રોગના લક્ષણો જોઈએ તો સૌથી પહેલાં પશુને ઉગ્ર તાવ આવે છે, જે 104 થી 105 ડિગ્રી જેટલો હોય છે। ત્યારબાદ પશુના શરીર ઉપર સુપારી સાઇઝના કે નાના મોટા એવા ગાંઠો જોવા મળે છે અને ક્રમે ક્રમે આ ગાંઠો કાં બેસી જાય છે અથવા તો ફૂટે છે, અને જે પશુઓની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય એવા પશુઓમાં રોગ તીવ્ર સ્વરૂપે દેખાઈ શકે છે, અને જો સારી રોગ પ્રતિકાર શક્તિ હોય તો થોડા દિવસોમાં સામાન્ય સાધારણ દવાથી એમાં રિકવરી આવી જતી હોય છે। આપણે 81,000 જેટલા પશુઓને જિલ્લા પંચાયતની વિવિધ ટીમો દ્વારા રસીકરણ કરેલ છે અને સાથે 26,000થી વધુ પશુઓને આપણે આ રોગ માટેની સારવાર આપેલી છે। એના માટે જિલ્લા પંચાયતના 14 પશુ ચિકિત્સા અધિકારી, 10 પશુધન નિરીક્ષક અને એ ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના જે કર્મચારીઓ છે એ બધા મારફતે આપણે ટીમો બનાવેલી છે અને દરેક તાલુકામાં અત્યારે એક ઝુંબેશ સ્વરૂપે આપણે સારવાર તેમજ રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ। પશુ મરણ માટે આપણી પાસે એનો કોઈ અલગ સર્વે કરેલ નથી, પણ આ રોગમાં 1 થી 2% જેટલું પશુ મરણ હોય છે અને એ પ્રમાણે જ્યાં પશુ દવાખાના ખાતે સારવાર થાય છે ત્યાં મોટેભાગે મરણ થતું નથી, પણ જે સારવાર માટે ન બોલાવેલા હોય અથવા તો જે આ રખડતા ભટકતા પશુઓ છે જેની રોગ પ્રતિકાર શક્તિ પણ ઓછી હોય છે અને જેની સંભાળ પણ ઓછી લેવામાં આવે છે એવા પશુઓમાં રોગને કારણે મરણ થવાનું જોખમ હંમેશા વધારે રહે છે। રખડતા પશુઓ શહેરી વિસ્તારમાં વધારે જોવા મળે છે। ભુજ તાલુકામાં આના માટે એક આઇસોલેશન વોર્ડ નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને એની માટેની વ્યવસ્થા કરી અને પછી જે પણ રખડતા અને બિનવારસુ પશુ હશે એ આ વોર્ડમાં દાખલ કરવામાં આવશે। માધાપર ગામમાં પણ એ લોકો એ રીતે વ્યવસ્થા કરી રહ્યા છે। આ રીતે બીજે પણ જ્યાં વધારે પ્રશ્નો હોય ત્યાં નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી ખાસ કરીને જ્યાં રખડતા પશુઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે તો ત્યાં એ લોકોની એ પશુઓની સારવાર પણ સારી થઈ શકે છે અને એને પરિણામે એમને બચાવી પણ શકાય છે। નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।